जय भीम, जय हिंद, जय संविधान, जय सरदार। हूँ सामाजिक कार्यकर्ता अने अपना सूरत नो रहवासी दिव्येश वाणिया अनुसूचित जाति समाज माथी आवुं छुं अने नेशनल भीम आर्मी सामाजिक संगठन छे तेना राष्ट्रीय उपाध्यक्ष तरीके मारी जवाबदारी स्वीकारुं छुं अने ए जवाबदारी प्रमाणे हूँ मारा समाज में पण कार्य करी रह्यो छुं। अने आ वखतनी सूरत महानगरपालिकानी चूंटणीमां दरेक मतदार ने चार मत आपवाना होय छे, परंतु ए चार मत कोने आपवा ए मूंझवण छे। खास करीने अनामत सीट जे वॉर्ड नंबर માં આવતી હોય તેમાં ચારે ચાર ઉમેદવારો અલગ અલગ સમાજમાંથી આવે છે, પરંતુ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી ઘણા અપક્ષો ઉભેરા છે અને આમાંથી આપણા આરક્ષિત સમાજ એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ સમાજને કોને મત આપવા એ મૂંઝવણ બહુ ખાસ છે અને કેટલાક સામાજિક સમરસતાના વિરોધીઓ જેઓને અખંડ ભારત નિર્માણ અને સામાજિક સમરસતા ના જળવાય એ માટે એ લોકો અલગ અલગ મેસેજ વાયરલ જે કરતા ફરતા કર્યા છે કે ફલાણા સમાજના ઉમેદવારને મત આપો, ફલાણા સમાજના બધા ઉમેદવાર હોવા જોઈએ, તો આપણે એ રીતે નથી કરવાનું। આપણે આપણી સમાજમાં અનામત વોર્ડ આવતો હોય, જાણે કે હું વોર્ડ નંબર 8 રહું છું અને વોર્ડ નંબર 8 જો અનામત સીટ છે, અનામત બેઠક છે અને એમાં 80 સીટ પર જો કોઈ ચૂંટણીમાં ઝંપલાવનાર નવયુવાન હોય, જે સમાજનું કાર્ય કરતા હોય, જે સમાજ સામાજિક પ્રશ્નો તેમજ સેવાકીય યજ્ઞમાં એનો ભાગ હોય, કેમ કે જો લોકડાઉન અને કોરોના જેવા કાળમાં અમારી જો લાખો સામાજિક કાર્યકર્તાઓ પોતાની રીતે ફરજ બજાવી હતી, પરંતુ અમારી જેવા ઘણા સામાજિક સંસ્થાના કાર્યકરો ચૂંટણીમાં ઝંપલાવ્યા નથી, ઘણાએ ઝંપલાવ્યું છે, પરંતુ મારું એ જ કહેવાનું ફરી વખત કે સામાજિક સમરસતાના અખંડ ભારત નિર્માણની વિરુદ્ધમાં અમુક તત્વો જે કામ કરી રહ્યા છે, જે સમાજના ભાગલા પાડવા માટે જે સામાજિક એકતા જળવાના રહે એ પ્રમાણના વાયરલ વિડીયો અલગ અલગ સમાજમાંથી જે થાય છે, હું એમ નથી કહેતો કે ચોક્કસ સમાજ, પરંતુ બધા સમાજમાંથી અમુક તત્વો એ રીતે વાયરલ કરે છે મેસેજ, પરંતુ આ એક લોકશાહીનો ખૂન છે। લોકશાહી આમાં નડે છે, આમાં લોકશાહી ક્યાંથી? તમે વિચાર કરો કે જો એક જ આપણે એક જ સમાજને ધ્યેય રાખીએ, કારણ કે દાખલા તરીકે મારો અનુસૂચિત જાતિ સમાજ, એમ જ જો હું મારા ચારે ચાર ઉમેદવારો અલગ અલગ પાર્ટીના હું એમાં મત આપું તો મારા જ મત જે વોર્ડ નંબર 8 10-11 હજારની આજુબાજુ મારા મત છે અનુસૂચિત જાતિના, એ વેચાઈ જશે, વેચાઈ જશે તો ફાયદો કોણ થશે? એ તમને ખ્યાલ જ છે કે જેણે આપણા સંવિધાન દિલ્હીમાં સળગાવ્યું હતું તો પણ એની પર કાર્યવાહી નથી કરી, જેના રાજમાં ઉનાકાંડ થયું છે, જેના રાજમાં આ કોરોના કાળમાં ખીચડી કૌભાંડ, કુદા રસીકરણ કૌભાંડ, કચરાપેટી કૌભાંડ, રોડ રસ્તાનું કૌભાંડ, ઘણા બધા કૌભાંડો થયા છે। એટલે મારે લાંબુ કંઈ કહેવું નથી, પણ મારું એક જ કહેવાનું છે કે કોઈ પણ રાજકીય પાર્ટીને તમે મત આપો એ પહેલાં તમારો ધ્યેય, તમારો ઉદ્દેશ્ય કે તમારે કોને મત આપવો એ માટે હું આ તમારી સમક્ષ લાઈવ થયો છું। તમારે મત સમજી વિચારીને કાલે આપવાનો છે। કોઈ પણ પક્ષ કે પાર્ટીના ઉમેદવારો હોય જે તમારી સમાજમાં કામ કરતા હોય, જે અખંડ ભારત નિર્માણ અને સામાજિક સમરસતાના વિચારો લઈને તમારી વચ્ચે જે કામ કર્યું હોય અને તમારા મિત્રો હોય, સગા સંબંધીઓ હોય, એવા લોકોને તમે મત આપી અપાઈને વિજય બનાવજો અને કાલે મારા મિત્રો, મારા ભાઈ બહેનો, મારા વડીલો, તમે કાલે
अचूक ने अचूक मतदान करशो अने आ चूंटणीनो माहौल छे, आजे चूंटणी छे, काले मतदान छे, चूंटणी पती जशे पछी बधा सौ आपणे भेगा रहीने अखंड भारत निर्माणना कार्यमां आगळ आपणे पगला भरीशुं अने आपणे आ चूंटणी पती जाय पछी हो आपणे एकबीजा जे काम करता ते काम करीए छीए, પણ અમુક તત્વો આમાં બહાર નીકળશે, અમુક ખોટા મેસેજ વાયરલ કરશે, એને અનુલક્ષે તમે સામાજિક સમરસતાનો ભંગ ના કરતા તમે એ ધ્યાનમાં રાખજો કે ઉમેદવાર તમારા સમાજમાં કંઈક કરે અને નવયુવાન હોય જેણે તમારા વિસ્તારમાં કાર્ય અગાઉ કર્યું હોય, હાલમાં કરતો હોય અને કદાચ ના પણ કર્યું હોય, પણ એની ઈચ્છા તમન્ના એવી હોય કે હું ચૂંટણી લડું છું, કદાચ જીતી જઈશ તો હું તમારા બધા વાયદા પૂરા કરીશ, એટલે ખોટા વાયદામાં તમે આવતા નહીં, ખોટા પ્રપંચમાં તમે આવતા નહીં, લોભ લાલચમાં આવતા નહીં. મતદાન એ આપણો એક પવિત્ર દાન કહેવાય, જેવું રક્તદાન કે નેત્રદાન છે એમ મતદાન એક પવિત્ર દાન છે. જે મતદાન આપણે આપીશું તો આવનારા આપણા બાળકોના ભવિષ્ય અને આપણી સમાજના ભવિષ્ય માટે આપણે એક આગળ જતી દિશાએ આપણે પગલું ભરવા જઈ રહ્યા છીએ. એટલે તમે સમજી વિચારીને ચોક્કસ વ્યક્તિઓને તમે મત આપી અને ચૂંટીને એને વિજય બનાવજો અને કાલે મતદાન કરવા જાઓ તો ખાસ તમારું આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ, ઇલેક્શન આઈડી કાર્ડ, વોટર કાર્ડ અથવા તો તમારો ભાગ નંબરની કાપલી જે ઘરે આવે તે લીધા વગર જતા નહીં, અને કદાચ જાઓ તો કદાચ સ્થાનિક બૂથ લેવલે કોઈ કામ કરતા ટેબલ પર ત્યાં જઈને તમે તમારો પ્રશ્ન સોલ્વ કરી શકો છો. અને મારી એ જ વિનંતી છે કે તમે તમારા મત વિસ્તારમાં તમારા માટે જે કાર્ય કર્યા છે એવા લોકોને, સામાજિક લોકોને તમે મત આપી અપાવીને વિજય બનાવજો. હું એમ જ કહેતો કે કોઈ પણ ચોક્કસ પાર્ટીને મત આપો. હું કોઈ પણ પાર્ટીનો સક્રિય કાર્યકર્તા નથી, હું અખંડ ભારત નિર્માણ અને મારા ગુજરાતની એકતા જવાય રહે એ માટે હું કાર્ય કરું છું અને કરતો રહીશ, અને સર્વ સમાજને સાથે લઈને હું ચાલવાનો એક નાગરિક છું આમ. અને મારી એ જ ઈચ્છા છે કે તમે સામાજિક સમરસતા જળવાઈ રહે, અખંડ ભારતનું નિર્માણ થાય એ રીતે તમે મતદાન કરજો અને તમારા વિસ્તારમાં સારાને સારા ઉમેદવારને તમે ચૂંટીને લાવજો એવી મારી આશા છે. જય ભીમ, જય સંવિધાન, જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ, અને સૌના મારા નમસ્કાર. અને આ વિડીયો વધારેમાં વધારે તમે વાયરલ કરજો.